ગુજરાત રાજસ્થાન સરહદ ઉપર આવેલા ધાનેરા તાલુકાના થાવર ગામની આરટીઓ ચેકપોસ્ટ જાણે અધિકારીઓ નહીં પણ ફોલ્ડરિયાઓ ચલાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. કેમ કે આ ચેકપોસ્ટ ઉપર અધિકારીઓ તો ભાગ્યે જ જોવા મળે છે. અધિકારીઓ ફરજ માટે આવે છે ખરા, પણ ગાડીમાંથી ઉતરી સીધા ચેકપોસ્ટ ઉપર બનાવેલ રૂમમાં ઘૂસી જાય છે અને તે બાદ જ્યારે તેમણે ઘરે જવાનું હોય ત્યારે એ રૂમમાંથી બહાર નીકળે છે. હવે અમે તમને એક એવી હકીકત જણાવીશું કે જે જોઈ તમને પણ નવાઈ લાગશે. થાવર ગામની ચેકપોસ્ટ ઉપરથી પસાર થતા તમામ વાહન ચાલકોને અહીં પૈસા ચૂકવવા પડે છે. બધું જ કાયદેસર હોય તો પણ આ ફોલ્ડરિયાઓ પૈસા લીધા વગર વાહન પસાર થવા દેતા નથી. જો કોઈ વાહન ચાલક આ બાબતે અવાજ ઉઠાવે તો તેની પાસેથી ગાડીના કાગળો જપ્ત કરી લેવામાં આવે છે અને તેને પરેશાન કરવામાં આવે છે. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ યુવકનું નામ છે દીપક બોરિયા, જે ભાવનગર બાજુનો છે અને અઠવાડિયામાં 3 દિવસ થાવર ગામની ચેકપોસ્ટ ઉપર રહે છે અને વાહન ચાલકો પાસેથી ખુલ્લેઆમ એન્ટ્રીના નામે પૈસા ઉઘરાવે છે. ત્યારે હવે એ નથી સમજાતું કે આ દીપક બોરિયા નામનો યુવક કોણ છે અને શા માટે ચેકપોસ્ટ ઉપર આવે છે. ત્યારે આ બાબતની અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે આ ભાઈને આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી પંચાલ લઈને આવે છે અને તે પણ તેમના પ્રાઇવેટ ડ્રાઈવર તરીકે આવે છે. ત્યારે આ બાબતની આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી પંચાલને જાણ છે કે નહીં અને જો જાણ છે તો તેની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરતા, ત્યારે એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા દીપક બોરિયાના મોબાઈલ નંબર 9426445125 પરની કોલ ડિટેલ નીકાળવામાં આવે તો પણ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કોઈ પગલાં ભરે છે કે પછી વાહન ચાલકોએ આવી જ રીતે હેરાન થવું પડશે તે તો સમય જ બતાવશે. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.